અમદાવાદ બની રહ્યું છે ધૂળિયાબાદ. પાંચ વર્ષમાં ડબલ થયું અમદાવાદનું એર પોલ્યુશન. અમદાવાદમાં શુદ્ધ શ્વાસ લેવો મુશ્કેલ. બીજું દિલ્હી બનશે અમદાવાદ. અમદાવાદીઓ સાવધાન. આ વાત અમે નહીં, જીપીસીબીના આંકડાઓ કહી રહ્યા છે. નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ અનુસાર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત અને વાપીમાં એર પોલ્યુશનની માત્રા માપી હતી, જેમાં સામે આવ્યું છે કે અમદાવાદમાં ધુમાડા અને ધૂળનું પ્રમાણ છેલ્લા પાંચ વર્ષમાં 2-3 ગણું વધી ગયું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે માત્રા માપવામાં આવે છે, જેમાં ધુમાડો એટલે કે PM 2.5 સાઇઝ અને ડસ્ટ પાર્ટિકલ્સ એટલે કે PM 10 સાઇઝ, તો આપણે જોઈએ તો અમદાવાદમાં 2014-15 PM 2.5 એટલે ધુમાડાની માત્રા 29 જેટલી હતી, જે અત્યારે 92 જેટલી થવા પામી છે 2018-19. અને PM 10ની માત્રા જે લગભગ 90ની આસપાસ હતી, એ લગભગ 290ની આસપાસ અત્યારે જોવા મળે છે. એટલે કે બંનેમાં લગભગ 3 ગણો જેટલો વધારો થયેલો છે. નિયમ મુજબ તો હવામાં ધુમાડો અને ડસ્ટનું પ્રમાણ 40 પાર્ટિક્યુલેટ મેટર હોવું જોઈએ, પણ અમદાવાદ અને અન્ય શહેરોનું ધુમાડા અને ડસ્ટનું પ્રમાણ જુઓ. વર્ષ 2014-15 29-37 વચ્ચે આ પ્રમાણ રહ્યું. 2015-16 27-32 વચ્ચે રહ્યું. 2016-17 35-36 વચ્ચે રહ્યું, તો 2017-18 46-56 વચ્ચે, 2018-19 61-92 વચ્ચે. અને છેલ્લા વર્ષની જ વાત કરીએ તો સુરતમાં પ્રમાણ 39-69 છે, વડોદરામાં 55-76, રાજકોટમાં 56-57 છે અને વાપી જેવી ઉદ્યોગનગરીમાં 50-65 છે, જ્યારે અમદાવાદમાં એ 61-92 વચ્ચે પહોંચ્યું છે. આમ અમદાવાદની સાથે ગુજરાતના સુરત, વડોદરા, રાજકોટ અને વાપીમાં પણ એર પોલ્યુશન છેલ્લા 5 વર્ષમાં વધી રહ્યું છે, પણ અન્ય શહેરોની સરખામણી અમદાવાદમાં ધુમાડા અને ધૂળનું પ્રમાણ ખતરનાક રીતે વધી રહ્યું છે. ઘણા બધા કારણો છે. સૌથી પ્રથમ તો આપણે જોઈએ તો પ્લાન્ટેશન પૂરેપૂરું કરવામાં આવતું નથી, ઝાડ કાપવામાં આવે છે, આપણા રસ્તાઓ બહુ જ ખરાબ છે, એનું રિપેરિંગ થતું યોગ્ય સમયે રિપેરિંગ થતું નથી. ત્રીજું કારણ જે છે કે જાહેરમાં કચરો બાળવામાં આવે છે વારંવાર, નામદાર કોર્ટના આદેશ છે, NGTના પણ ઘણા બધા ડાયરેક્શન્સ છે, પરંતુ આમાં કોઈ જ એની એક્ઝિક્યુશન એનું કરવામાં આવતું નથી. પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા લોકોનું કહેવું છે કે વસ્તી વધારો, વાહન વધારો, તૂટેલા અને સમારકામ થયેલા વગરના રસ્તાઓ, સળગાવવામાં આવતો કચરો, ઔદ્યોગિક ધુમાડા અને વૃક્ષોનું કાઢી નાખેલું નિકંદન અમદાવાદમાં વધી રહેલા ધૂળ અને ડસ્ટના પોલ્યુશનના સૌથી મોટા કારણો છે. ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ કવિ આદિલ મંસૂરી સાહેબે અમદાવાદ છોડતી વખતે એક શેર લખ્યો હતો, એક કવિતા લખી હતી, જેમાં કહ્યું હતું કે વતનની આ ધૂળને માથા પર ભરી લઉં આદિલ, પછી ઉમરભર આ ધૂળ મળે ન મળે. તેમણે જે શેર લખ્યો હતો તે અમદાવાદ છોડવાની વેદનાના કારણે લખ્યો હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિ એવી છે કે અમદાવાદનું જે વાતાવરણ છે તેમાં ધૂળ અને ડસ્ટ છે તેનું પ્રમાણ સખત રીતે જોવા મળી રહ્યું છે, અને મહત્ત્વની વાત એ છે કે આ પ્રમાણ હજુ પણ વધી રહ્યું છે. ત્યારે તમામે તમામ લોકો, પક્ષકારો જો આ બાબતમાં ચિંતન અને મનન નહીં કરે તો હજુ પણ ભવિષ્યમાં પરિસ્થિતિ બદતર થશે, તેમાં કોઈ નવાઈ નથી. કેમેરામેન મૌલિક અને ચિરાગ સાથે હાર્દિક ભટ્ટ, TV9 અમદાવાદ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.